अंतिम विधि करवा माटे आव्या हता त्यारे रहीशो द्वारा रोकवामां आव्या अने अंतिम विधि माटे परिवारने थोड़ो समय माटे राह पण जोवी पड़ी। लीमड़ी मामलतदार डेप्युटी कलेक्टर अने पोलीस काफलो घटना स्थळे आवी पड्यो हतो अने मामलो ठाड़े पाड्यो। कोरोना महामारी वच्चे लोकोना जीव जई रह्या छे त्यारे लीमड़ी COVID-19 वोर्डमांथी आजे वधु एकनुं मौत निपजू हतुं। त्यारे डेड बॉडीने अंतिम क्रिया माटे लीमड़ी सामा कांठे आवेला स्मशानगृहमां लई आवता आ विस्तारना रहीशो द्वारा डेड बॉडीने रोकवामां आवी हती। आ डेड બોડી 2 કલાક સુધી રજી રહી અને આ બાબતે તંત્રને જાણ થતાં લીમડી ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકી, લીમડી મામલતદાર RL કાનડિયા અને લીમડી PSI ચૌધરી સહિતના પોલીસ કાફલો સ્મશાનગૃહ ખાતે દોડી આવ્યા હતા અને રહીશો સાથે વાતચીત કરીને મામલો ઠાડે પાડ્યો હતો। તેમજ રહીશોને બીજું સ્મશાનગૃહ છે તે ચાલુ કરવાની માંગણી તાત્કાલિક અસરથી પૂર્ણ થશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। આ મામલો ઠાડે પાડ્યો હતો ત્યારે વધુમાં હર્ષવર્ધન સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સ્મશાનગૃહનો 6-9 સમય હતો તે હવે 24 કલાક ચાલુ રહેશે। જે રહીશોનો આક્ષેપ હતો કે કોરોના ડેડ બોડી અધકચરી સળગાવી જતા રહે છે તેના ઉપર ધ્યાન આપવામાં આવશે અને અહીંયા અન્ય 2 વ્યક્તિને રોકવામાં પણ આવશે, ત્યારે આ આશ્વાસનથી મામલો ઠાડે પડ્યો અને ડેડ બોડીને સ્મશાનગૃહમાં જવા દેવામાં આવી હતી। કોરોનાના જે બધા પેશન્ટ એક્સપાયર થઈ ગયો એને આપણે અહીંયા સમશાન ક્રિયા કરવાનું બંધ કરાવી રહ્યું હોય, જેથી કરીને અહીંયા આજુબાજુમાં બધા જે લોકો રહે છે દલિત સમાજના એ બધાના વાયરસ ફેલાવાથી એ બધા રોગચાળો ફાટવાથી અને ડેડ બોડી અહીંયા જે સળગાવા આવે છે ને એ અધૂરી ડેડ બોડી પૂરી સળગાવતા નથી, એમના અધૂરી ડેડ બોડી પેટ્રોલ નાખીને સળગાવી નાખીને જતા રહે છે બરાબર। એનો ધુમાડો થાય છે અને ધુમાડા થયાથી આજુબાજુના વિસ્તારમાં રહ્યો એને બહુ તકલીફ થાય છે, એના હિસાબથી અમે સમશાનને તારા મરાવ રહ્યા છે અને બંધ કરાવ રહ્યું। આ બાબતે અમે તંત્રમાં રજૂઆત કરી છે કે કંઈક કીધું છે? આ બાબતે અમે તંત્રમાં અમે રજૂઆત કરી છે અને અમે આવેદન પત્ર પણ આપ્યું છે, હા મારી પાસે આવેદન પત્ર પણ છે। અત્યારે અહીંના આડોશી પાડોશીના માણસો સળગાવવા દેવાની ના પાડે છે, કોરોના મહામારીના હિસાબે કોરોનાના દર્દીને સળગાવવાની ના પાડે છે। હવે આ લોકો બહાર ડેડ બોડી લઈને ઊભા છે, પરિસ્થિતિ બહુ ગંભીર છે અત્યારે ને હાલ કોરોનાના કેસો એટલા આવે છે, રોજ નીકળે ડેડ બોડી સળગે છે 8 રોજે, રોજ 8 ન હોય પણ આજે 8 થઈ છે અને કાલે 8 થઈ હતી ને આજે આ 5મી। આ તમને શું લાગે હવે આ શું થશે હવે તમે કોઈ જાણ કરી? મને તો મેં તો અમારા મંત્રીને જાણ કરી દીધી છે, એ લોકો જે રસ્તો કાઢે એ સાચો। આજરોજ કેટલાક નાગરિકોને એવો મનમાં પ્રશ્ન થયો છે કે કોરોના વાળી ડેડ બોડી સળગાવવામાં આવે તો એના ધુમાડાથી એમને પણ નુકસાન થાય, દૂર 500 મીટરના વિસ્તાર સુધીમાં એકચ્યુઅલી આ એમના મગજનો એક ખોટો કન્સેપ્ટ છે। આટલા મોટા હાઈ ટેમ્પરેચરમાં કોરોનાના કોઈ વિષાણુ જીવિત ન રહે એટલે એ બાબતે એમને સમજાવટ કરતા એ લોકો માની ગયા છે। અત્રેનું સ્મશાન 24 કલાક ચાલુ રહેશે અને આઈ રિક્વેસ્ટ ઓલ ધ સિટીઝન્સ કે સ્મશાનમાં પણ મર્યાદિત લોકો જ આવે, મોટી સંખ્યામાં જો આવશે તો પણ એમને ગેટ ઉપરથી માત્ર મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે। અને આજથી સ્મશાનમાં સાહેબ તમારા 2 માણસો રહેશે, શું કહો? સ્મશાનમાં અમારા નહીં એટલે સ્મશાનમાં જે ઓલરેડી અત્યાર સુધી 2 માણસ કામ કરતા હતા બીજા 2 માણસો પણ રાખીશું, જેથી કરી અને કોઈ માણસને થાક લાગે અથવા તો લીલા લાકડા હોય એની જો નહીં બળતી હોય ડેડ બોડી તો એને પણ સુકાવવામાં કે અથવા તો એની જે અંતિમવિધિ કરવામાં લોકોને સહાયક બને। આજે સાહેબ બીજું સ્મશાનની વાત કરી એ બાબત શું કહેશો? એટલે એ તો સ્મશાન ઘણા સમયથી ચાલતું હતું પણ એની જે કન્સ્ટ્રક્શનની વિધિ થોડીક ધીરે ચાલતી હતી એને પણ આપણે વેગવાન કરી છે, જેથી કરીને ગેસના ફર્નેસમાં જ એને અંતિમવિધિ કરવામાં આવે તો એ વધુ સારું પર્યાવરણ માટે સારું રહેશે। અને 6-9 નો સમય હતો સ્મશાનનો એ? નહીં, હવે 24 કલાક માટે સ્મશાન ચાલુ રહેશે। ઓકે.